ગુજરાત દુનિયા આખીના જમાદાર મનાતા અમેરિકન પ્રેસિડેન્ટની પરુણાગત કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. બહુસ્તરીય તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો ટ્રમ્પના બે અલગ અલગ કાર્યક્રમ માટે અભૂતપૂર્વ સુરક્ષા ચક્ર ઉભું કરવામાં હાલમાં સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. અમદાવાદ બનશે અભૂતપૂર્વ કાર્યક્રમનું સાક્ષી. અમદાવાદમાં 10,000થી વધુ સુરક્ષાકર્મીનું કવચ, 25 આઈપીએસ, 65 એસીપી, 200 પીઆઈ, 800 પીએસઆઈ, 120 અત્યાધુનિક કેમેરાની હશે ચોતરફી નજર. દુનિયા આખીના જમાદાર કહેવાતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ માટે હવે તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ખાસ તો ટ્રમ્પના રોડ શો તેમજ ગાંધી આશ્રમની 30 મિનિટની મુલાકાત ઉપરાંત મોટેરા સ્ટેડિયમમાં 2.5 કલાકના કાર્યક્રમ સહિત લગભગ 5 થી 6 કલાક સુધી સુરક્ષા એજન્સીઓએ લોખંડી જાપ્તો ઉભો કરવો પડશે. તેમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે રિહર્સલ સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોટેરા સ્ટેડિયમની સૌથી મહત્વપૂર્ણ ઇવેન્ટના સંકલનની તથા સ્ટેડિયમના પ્રેક્ષકોને લગતી જવાબદારી અધિક મુખ્ય સચિવ પંકજકુમારને સોંપવામાં આવી છે. સામાન્ય વહીવટી વિભાગના અગ્રસચિવ કમલ દયાની પણ સંયુક્ત જવાબદારી નિભાવશે. તો મ્યુનિસિપલ કમિશનર નેહરાને ટ્રમ્પના રૂટ તેમજ એરપોર્ટની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે તેઓ એરપોર્ટ પર આવશે ત્યારે સૌથી પ્રથમ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ભારતના વડાપ્રધાન દ્વારા તેમને આવકારવામાં આવશે. બાદમાં તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. રસ્તામાં ઘણા બધા સ્ટેજ બનાવ્યા છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. ભારતની સંસ્કૃતિની જેમાં ઝાંખી કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અમેરિકન સિક્રેટ સર્વિસના 300 એજન્ટ પણ ખડે પગે રહેશે. એરપોર્ટથી માંડીને ગાંધી આશ્રમ, રોડ શો અને મોટેરા સ્ટેડિયમ સુધીના સંપૂર્ણ રૂટની બ્લુપ્રિન્ટ તૈયાર કરીને 3 સંભવિત રૂટમાંનો મેપ તૈયાર કરવામાં આવશે. બાદમાં સુરક્ષાના ધારાધોરણોને ધ્યાનમાં રાખીને કોઈ પણ એક રૂટને છેલ્લી ઘડીએ ફાઇનલ કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ તરફ આવનાર છે માટે દરેક જિલ્લાને પોતાના એક અલગ રૂટ આપવામાં આવેલ છે. અલગ પાર્કિંગ અને પાર્કિંગ કોડ પણ અમે આપવામાં આવેલ છે અને એ લોકોને એડવાન્સમાં એક મીટિંગ પણ કરવામાં આવશે અને રિહર્સલ પણ થશે. અમદાવાદમાં અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરના દિગ્ગજો અને રાષ્ટ્ર અધ્યક્ષો રોડ શો સહિતના કાર્યક્રમમાં હાજરી આપી ચૂક્યા છે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ અમદાવાદના રસ્તા પર ફરવાના હોય તેવી આ પ્રથમ ઘટના હશે. ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ ઉપરાંત અમેરિકન સુરક્ષા એજન્સીઓ માટે પણ સુરક્ષાનું બહુસ્તરીય ચક્રવ્યૂહ બનાવવું સહેલો ટાસ્ક નહીં હોય. 25 આઈપીએસ, 65 એસીપી, 200 પીઆઈ, 800 પીએસઆઈ સહિત 10,000 જે પોલીસના જવાનો છે તે સુરક્ષાને લઈને ખડે પગે હાજર રહેશે. સાથે સાથે અમેરિકન જે સુરક્ષા એજન્સીઓ છે તેના પણ જવાનો મોટેરા ખાતે ઉપસ્થિત રહેશે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.